રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલા વોર્ડ નંબર 1માં 1.5 લાખના ખર્ચે 150 મીટર નવી પાણીની લાઇન મંજૂર કરવામાં આવી. શ્રીફળ અને સાકરથી શુભ શરૂઆત કરાઈ. વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલા વ્રજવિલાસ, સિલ્વર અને દર્શન જેવા અનેક એપાર્ટમેન્ટ વિસ્તારમાં પાણીને લઈને જે સમસ્યાઓ હતી, જેને ધ્યાનમાં લઈને આ વિસ્તારના સુધારાય સભ્ય અજયભાઈ જાગાણી અને અશ્વિનભાઈ લાડાણીએ લતાવાસીઓને પીવાના પાણીની સમસ્યાઓ હતી જે ફરિયાદોને લઈને નગરપાલિકા સમક્ષ રજૂઆત અને માંગ કરી. નગરપાલિકા દ્વારા સુધારાય સભ્યોની માંગણી અને લોકોની સમસ્યાઓને ધ્યાનમાં લઈને નગરપાલિકા દ્વારા આ વિસ્તારની અંદર 150 મીટર સંપૂર્ણ નવી પાણીની લાઇન મંજૂર કરવામાં આવી. આ સુવિધાના પગલે આ વિસ્તારના લતાવાસીઓમાં પાણીની સમસ્યાઓ દૂર થતાં ખુશીની લાગણી જોવા મળી. વોર્ડ નંબર 1ના સુધારાય સભ્ય અજય જાગાણી અને અશ્વિનભાઈ લાડાણી દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત 1500 મીટર જેટલી નવી પાણીની લાઇન મંજૂર કરાવી હતી. આ પ્રસંગે ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા, ધવલ માકડિયા, સુધારાય સભ્યો આગેવાનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. એ પ્રશ્ન ઘણા સમયથી આ વ્રજવિલાસ, સિલ્વર, દર્શન આ એપાર્ટમેન્ટો જે 5-6 છે એને પાણીની વ્યવસ્થા નહોતી. એટલે અમારા નગરપાલિકાના સદસ્ય શ્રી અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી અને લતાવાસીઓની ફરિયાદ હતી કે પાણીનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય વહેલામાં વહેલી તકે. તો ઉપલેટા નગરપાલિકાએ આશરે 1.5 લાખ જેવો ખર્ચ કરીને 150 મીટર જેવી પાઇપલાઇન 6ની નાખવાની અત્યારે ચાલુ છે અને આ પાઇપલાઇન નખાઈ જતાં આ દરેક લતાવાસીઓને આના જે એપાર્ટમેન્ટનો જે પ્રશ્ન છે એ ટોટલી સોલ્વ થઈ જશે અને આ આખો એક એપાર્ટમેન્ટ માટેનો ઝોન જુદો બનાવેલો છે જેથી કરી અને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે. વોર્ડ નંબર 1માં જે પાણીનો પ્રશ્ન હતો આશરે 1500 મીટર જેવી અમે નવી પાઇપલાઇનો નાખી છે અને આ પાઇપલાઇન નખાઈ જતાં આખા વિસ્તારના જે બાકીના પાણીની વ્યવસ્થા નહોતી એ પાણીની વ્યવસ્થા થઈ જશે. અને વોર્ડ નંબર 1માં ઋષિકેશ એપાર્ટમેન્ટની અંદર રહું છું. અમારે આ વોર્ડ નંબર 1ની અંદર 4 એપાર્ટમેન્ટ નવા બનેલા છે. તેમાં અમારે પાણીનો ખૂબ જ પ્રોબ્લેમ હતો. પણ અમારે વોર્ડ નંબર 1ના અજયભાઈ જાગાણી અને ક્રિષ્ણાબેન લાડાણી અમારે લોક લાગણીને માન આપી અને અમને પાણીની ખૂબ જ સરસ સગવડ કરી આપી અને નવી લાઇન નાખી અને એના બદલ અમને ખૂબ ખૂબ એમ કે આનંદ થયો છે અને અમને પાણીની ફૂલ સગવડ પૂરી પાડેલ છે. હા, એનાથી અમારે એમ કે નિયમિત અમારે એપાર્ટમેન્ટની અંદર અમને પાણી આવે છે દર 2-3 દિવસે. ભાવિન ચંદ્રવાડિયા, GTV ન્યૂઝ, ઉપલેટા.